राज्य में छेल्ला 24 कलाक में कोरोना थी 29 दर्दियों ना मौत, नवा 2230 केस नोंधाया तो 7109 दर्दियों डिस्चार्ज। वडोदरा जिला ना डभोई में कोविड ना नियमों नी ऐसी की तैसी, लग्न नी डीजे पार्टी में लोग झूमिया नो वीडियो थयो वायरल। केंद्रीय अधिकारियों ने टीमें ली थी दीवनी मुलाकात, वावाजोड़ा ग्रस्त विविध विस्तारों नु कर्यु निरीक्षण। जाफराबाद ना दरिया कांठा ना रोहिशा गांव पहुंची मंतव्य न्यूज, रोहिशा ना 90 वर्षीय डाही माए माथे थी गुमावी छत। महिसागर जिला पंचायत ना सदस्य ने केटलाक अजाण्या शख्सोए मार्यो मार, वीडियो वायरल थता कायदो अने व्यवस्था की स्थिति पर उठ्या सवाल। ऊंझा हाईवे पर गमखुआर अकस्मात में पाटण कांग्रेस ना पूर्व महिला कोर्पोरेटर ना पुत्र नु मौत, 25 वर्षीय विश्व पटेल ने अकस्मात में गंभीर इजा थता निपजी। नमस्कार दर्शक मित्र, गुजरात राउंडअप साथे हूँ जय पटेल, आपनू स्वागत करू छू। बुलेटिन की शुरुआत करीशू मुख्यमंत्री हाल में करेली जाहरात नी साथे। मुख्यमंत्री बाढ़ सहाय योजना की जाहरात करी छे, जेमा कोरोना में माता पिता गुमावनार बाळको माटेनी सहाय नी जाहरात मुख्यमंत्री द्वारा करवामां आवी छे। 18 वर्षनो बाळक थाय त्यां सुधी तेने मासिक सहाय आपवामां आवशे, बाळकोने मासिक सहाय में 4000 आपवामां आवशे। જ્યારે આવતીકાલથી આ યોજનાનો પ્રારંભ પણ શરૂ થઈ જશે। મહત્વની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા, વિદેશમાં અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓને પણ સહાય કરવામાં આવશે, સાથે જ 18 વર્ષનો બાળક થાય ત્યાં સુધી તેને માસિક સહાય કરવામાં આવશે, બાળકોને માસિક સહાયમાં 4000 આપવામાં આવશે। તેમજ આવતીકાલથી આ યોજનાનો પ્રારંભ પણ કરવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી દ્વારા વિદેશમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ લોનમાં પણ અગ્રતા આપવાની વાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં 50% રાહત આપવાની વાત પણ આજરોજ તેમણે કરી હતી, ત્યારે નિરાધાર કન્યાઓને પણ અભ્યાસ માટે ખર્ચ આપવામાં આવશે અને કન્યાઓને લગ્ન માટે પણ સહાય આપવામાં આવશે। આ તમામ પ્રકારની જાહેરાતો આજરોજ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી, જ્યારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ પણ વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે। કોરોના દરમિયાન માતા પિતા ગુમાવનાર બાળકો માટે પણ જાહેરાત કરવામાં આવી છે, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરવામાં આવી છે। નિરાધાર બાળકોની સંભાળ સરકાર લેશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, ત્યારે 18 વર્ષ સુધી બાળક દીઠ 4000ની દર મહિને સહાય કરવાની વાત મુખ્યમંત્રીએ જણાવી હતી, તેમજ 21-24 વર્ષ સુધીનાને પણ માસિક 6000ની સહાય કરવામાં આવશે, વિદેશમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ લોનમાં પણ અગ્રતા આપવામાં આવશે। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં 50% રાહત આપવાની વાત મુખ્યમંત્રીએ જાહેરાતમાં કરી હતી। સમાચારોમાં આગળ વધીશું। દીવમાં તાઉતે વાવાઝોડાને પગલે થયેલા નુકસાનીને પગલે કેન્દ્રીય ટીમ દીવની મુલાકાતે ગઈ હતી। કેન્દ્રીય ટીમે ઘોઘલા બીચ, ઘોઘલા રિક્ષા સ્ટેન્ડ, બંદર ચોક, દીવ જેટી, સોલાર પ્લાન્ટ, પૂર્ણ અને નક્ષત્ર વનની મુલાકાત કરી હતી। મુલાકાત દરમિયાન થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી, આ સાથે જ માછીમારો અને ખેડૂતો વગેરેની સાથે મુલાકાત કરી હતી। તાવતે વાવાઝોડાએ અમરેલી ગામમાં તારાજી સર્જી છે। જાફરાબાદના ટીંબી ગામે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। મહત્વનું છે કે વાવાઝોડાના આજે 12 દિવસ બાદ પણ આ ગામમાં વીજળી નથી, સાથે જ ગામમાં કાચા મકાનોને ભારે નુકસાન થયું છે, તો ગામમાં મોબાઈલ ટાવર ધરાશાયી થતા નેટવર્ક ખોરવાયું છે। ટીંબી ગામની શું છે સ્થિતિ, મંતવ્ય ન્યૂઝે તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો, ગામમાં મોબાઈલ ટાવર ધરાશાયી થઈ ગયો છે, ગ્રામજનોનો હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે, જે પ્રકારે હાલની પરિસ્થિતિ છે ત્યારે મંતવ્ય ન્યૂઝે કર્યો છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। અમરેલીમાં વાવાઝોડાએ તારાજી સર્જી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ છેલણા ગામે પહોંચી છે, જ્યાં 12 દિવસ બાદ પણ વીજળી ગુલ છે, તમામ કાચા મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે, ગામની પ્રાથમિક શાળામાં પણ શાળા પણ ધરાશાયી થઈ ગઈ છે, ત્યારે કેશડોલ નહીં મળતા લોકોમાં આક્રોશનો માહોલ છે।
અમરેલીના જાફરાબાદ તાલુકાનું છેલણા ગામ, આ ગામને જોતા એવું લાગે કે આ ગામ જાણે વર્ષોથી ખંડેર હાલતમાં હોય, કારણ કે આ ગામમાં આવેલા તમામ કાચા મકાનો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યા છે, તમામ મકાનોના નળિયા ઉડી ગયા હોય તેવી પરિસ્થિતિ ગામમાં સર્જાઈ છે. ખાસ તો જો ગામની વાત કરીએ તો 400 કરતા વધુ મકાનો અને તેમાં પણ ગામની શાળાની પણ આ જ હાલત છે, કારણ કે જે રીતે વાવાઝોડું આવ્યું 200 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાયો અને આ પ્રકારે તમામ કાચા મકાનો છે તે ધરાશાયી થઈ ચૂક્યા છે. આ તો ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો છે, પરંતુ ગામના તમામ મકાનોની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે તમામ મકાનો છે તેના નળિયા ઉડી ચૂક્યા છે અને આટલા દિવસો વીત્યા બાદ પણ ગામના લોકો ભારે પરેશાન અને હાલાકી ભોગવી રહ્યા છે. એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું. આપનું ઘર ક્યાં હતું, અત્યારે શું પરિસ્થિતિ? બધું પડી ગયું છે, કઈ નથી ગામના જે મકાનો છે તમામ મકાનોની આ પ્રકારની પરિસ્થિતિ છે. અન્ય એક છે, તેમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે આપના મકાનની, સરકાર તરફથી સહાય મળી છે કે મળી નથી? બરોબર. અને એનું એ લોકોનું કહેવાનું છે કે પાપડા પીઢિયાવાળું મકાન છે તો એને સહાય નથી મળતી. બરોબર. અને અમારે નુકસાન તો ઘણું છું. સંડાસ બાથરૂમ છે, પછી રસોડું છે, પછી એક આગળ એક પતરાનો આખી વસરી શેડ હતો એ બધો તૂટી ગયો છે. કોરોના મહામારીના કારણે રાજકોટ ધોરાજીના એસટી ડેપોને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ધોરાજી એસટી બસના અનેક રૂટ બંધ થવાને કારણે આવક ઘટી ગઈ છે. ધોરાજીમાં કોરોનાના કેસ વધતા દોઢ માસ પહેલા એસટી બસમાં મુસાફરોની સંખ્યા ઘટતા એસટી વિભાગ દ્વારા બસના અનેક રૂટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હજુ પણ એસટી બસ સેવા બંધ હોવાને કારણે ગ્રામ્ય પંથકમાં આવા જવા માટે મુસાફરોને મુશ્કેલીઓ થઈ રહી છે. ખાનગી વાહન ચાલકો તગડા ભાડા વસૂલી રહ્યા હોવાને કારણે મુસાફરો લૂંટનો ભોગ બની રહ્યા છે. ફક્ત ધોરાજી ડેપોની વાત કરીએ તો અહીં રોજની 5 લાખની આસપાસની આવક હતી, જે હાલ એસટીના મોટા ભાગના રૂટ બંધ હોય 20% આવક થઈ ગઈ છે. મહુવામાં તાવતે વાવાઝોડાએ તાબાહી મચાવી દીધી છે. વાવાઝોડાના કારણે કેસરિયા ગૌશાળામાં મોટા પાયે નુકસાન થયું છે. કેસરિયા ગૌશાળામાં ગાય માટે રાખવામાં આવેલા 2000 ફૂટનો શેડ ધરાશાયી થઈ ગયો છે. તેમ આ ગૌશાળામાં ગાયોને પણ સારવાર આપવામાં આવે છે. ઘેરી અખતરિયા ને દૂધાળા વાળા અત્યારે સેવામાં આવે છે. અત્યારે સેવા કામ કરીને બધું નિરણ ને એવું બધું ભેગું કરે છે ને સરદોદ બાપુના કહેવાથી ગામનો સાથ સહકાર બહુ છે, તો એને ગામનો દુઘેરી અખતરિયા દૂધાળાનો ને અત્યારે લગભગ 40-50 ગાયોને પગ હાવ બીમાર કે પગ કપાઈ ગયેલી એવી છે ને બાકી સારી ગાયો થઈ ગયેલી છે. અમે દર વર્ષે આપણું હોસ્પિટલ જ છે ત્યાં ગૌશાળો છે ને એ આપણે બીમાર ગાયોનો જ રાખશે, રખડતી પકડતી ગાયો ને એવી ગાયો જ રાખીએ છીએ આપણે, કોઈ સારી ગાયો. અમે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની તૈયારીઓ કરાઈ રહી છે. વરસાદી પાણી માટે ચેમ્બરો, શહેરમાં જે તે વિસ્તારમાં પાણી ભરવાની શક્યતા હોય તેવા નાળા સાફ સફાઈ કરી પાણીનો નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં ચોમાસાને કારણે પાલનપુર પાલિકા પણ સજ્જ બન્યું છે. લોકોને વધુ નુકસાન ન થાય અને જાનહાનિ ન થાય તેની સંપૂર્ણ તકેદારી લઈને પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરાયો છે. આ વખતે મેન્યુઅલી હિટાચી અને જેસીબી મશીનથી સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જે પણ નાની મોટી ચેમ્બર હોય તેને પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. વલસાડ પાલિકા દ્વારા અબ્રામા ઝોનમાં ડ્રેનેજની સુવિધા માટે સિટી સર્વેની જર્જરિત ઓફિસનું મકાન તોડી પાડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની કામગીરી શરૂ કરાતા મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે, જેમાં સીઓ, સિટી ઇજનેર અને જીયુડીસી અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઇજનેર વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા સિટી પોલીસને અરજી કરાતા આ મામલે વિવાદ ઊભો થયો છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસમાં કરાયેલી ફરિયાદ અરજીમાં એવું જણાવાયું છે કે અબ્રામા સિટી સર્વે નંબર 2447 વાળી જમજીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વાપી અબ્રામાના હસ્તક ચાલી આવેલી છે. સિટી સર્વે દ્વારા પાલિકાને કામ બંધ કરવા ચેતવણી આપી હતી. સિટી સર્વે કચેરી અબ્રામાના મકાનને તોડી
પંપિંગ સ્ટેશનનું પાયાનું કામ ચાલુ કરાતા જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારીએ સિટી સર્વેનું મકાન કોઈ પણ પૂર્વ મંજૂરી વિના જમીનદોસ્ત કરી પંપિંગ સ્ટેશન બાંધકામ બંધ કરવા તાકીદ કરી હતી. જો આ સૂચનાની અવગણના થશે અને કામગીરી થશે તો નિયમાનુસાર ફોજદારી કાર્યવાહીની ચીમકી આપી હતી. જોકે પાલિકાએ બાંધકામ બંધ કરવા જણાવાતા સિટી સર્વે જમીન પર ચેતવણીનું બોર્ડ પણ મારી દીધું હતું. જોકે હવે આ મામલો પોલીસ મથક પહોંચતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. હાથ ધરવામાં આવી હતી અને આ પંપિંગ સ્ટેશન જે જગ્યા પર બની રહ્યું છે એ જગ્યા બાબતે સિટી સર્વે અને સિટી સર્વે કચેરી દ્વારા કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે. હવે વલસાડ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા શહેરના વિશાળ હિતમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવેલો છે અને આ વિસ્તારમાં પંપિંગ સ્ટેશન બનાવવું ખૂબ જ જરૂરી છે અને એ સંબંધે જે સિટી સર્વે ઓફિસ દ્વારા જે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે, આમ તો જોવા જઈએ તો બંને કચેરીઓ સરકારશ્રીના નિયંત્રણ હેઠળ નાગરિકોના વિશાળ હિતમાં કામ કરતી કચેરીઓ છે, એટલે એમાં જે કંઈ પણ વિવાદના મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે એ બાબતે ઉચ્ચ કક્ષાએ નગરપાલિકા દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે મકાન જર્જરિત હોવાથી તોડી પાડવા માટે અમને જણાવવામાં આવેલ હતું. એ બાબતે અમારે સરકારી પ્રક્રિયાની ભાગરૂપે અમે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવા માટે RNB ને લખ્યું, પ્લસ સુરત પણ અમે કરો વ્યવહાર કર્યો હતો. એ પત્ર વ્યવહાર ચાલુમાં હતો. મીન વાઇઝ દરમિયાન ફેબ્રુઆરી માસમાં, આ વર્ષના ફેબ્રુઆરી માસમાં નગરપાલિકા દ્વારા એ મકાન તોડી પાડવામાં આવેલ છે અને તોડી પાડ્યા બાદ અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી. પાટણના હારીજમાં ફરી એકવાર દારૂની રેલમ છેલ જોવા મળી. હારીજ હાઈવે પર વિદેશી દારૂ ભરેલી કારે બીજી કારને ટક્કર મારી હતી. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર આવી વિદેશી દારૂ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 4 લાખના દારૂ સાથે કાર કબજે કરી છે. નવસારી શહેરમાં આવેલા સાંઢકુવા વિસ્તારમાં વાનમાં આગ લાગી. મારુતિ વાનમાં શોર્ટ સર્કિટ થઈ જવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ કરવામાં આવ્યો. સમય સૂચકતા વાપરી ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ ગાડીમાંથી ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી. વલસાડ પોલીસે બોગસ તબીબોની સામે અભિયાન ચલાવ્યું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી કોરોના કાળમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબોને ત્યાં રેડ મારી હતી. પોલીસે વલસાડ રૂરલમાંથી એક, વાપીમાંથી બે, નાના પોંડામાંથી એક, ડુંગરામાંથી એક, ભીલાડમાંથી એક, મળી કુલ 7 તબીબોની ધરપકડ કરી છે. પોલીસે તમામ તબીબોને ત્યાં રેડ કરી જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા અને તમામ તબીબોની ધરપકડ કરી છે. પેન્ડેમિક ચાલુ છે અને લોકોને યોગ્ય અને સારા ડોક્ટરો દ્વારા સારવાર મળે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય એવા ઉદ્દેશથી જિલ્લામાં જે ડોક્ટરો બોગસ છે, જેમને મેડિકલ કાઉન્સિલ દ્વારા નોંધણી કરાઈ નથી અથવા અધિકૃત પ્રમાણપત્રો નથી, એવા ડોક્ટરોની ગઈકાલે તપાસ કરવામાં આવેલ અને જિલ્લામાં કુલ 7 જગ્યાએ એવા ડોક્ટરો મળી આવેલ કે જે બિનઅધિકૃત હતા. આણંદ પોલીસ સાથે ટ્રક ચાલકની રગઝક કરતો વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ વિડીયો તારાપુર ચોકડી પાસેનો હોવાનો ચર્ચાઈ રહ્યો છે. ટ્રક ચાલકે પોલીસ પર માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે. અગાઉ પણ પોલીસે લાકડી વરાળે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. આણંદના સોજીત્રા રોડ ઉપર આવેલી વલેટવાના વેપારીની 8.25 કરોડ ઉપરાંતની જમીન બોગસ દસ્તાવેજના આધારે અમુક શખ્સોએ પચાવી પાડી છે. જોકે પોલીસે મુખ્ય સૂત્રધાર અને ઠગ ટોળકીનો માસ્ટરમાઇન્ડ એવો નિલેશ પટેલ ઉર્ફે લાલો તબેલાવાડાની ગુજરાતની બોર્ડર પરથી વિદ્યાનગર પોલીસે ધરપકડ કરી છે, જેને પોલીસે કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અન્ય 5 આરોપીઓ પોલીસ પકડથી બહાર છે. અન્ય માણસને ઉભો રાખી અને કરી લેવામાં આવેલ છે. એની સાથેના બીજા પણ એમને સાથેના જે હતા જે જમીનના ભાગદાર એ લોકો સહી કરેલી, ત્યારબાદ આ નરસિંહભાઈને રાખેલ નહીં અને અચાનક અલગ વ્યક્તિને ઉભા રાખી સહી કરાવી અને દસ્તાવેજ કરી લેવામાં આવેલ છે. આવું તેમને ફરિયાદ આપેલી છે. એના અનુસંધાને ફરિયાદ શ્યામલ ઉપેન્દ્રભાઈ ઠાકર.
कोरोना काळमां सोशियल डिस्टन्स जाळववું ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે ત્યારે ગુજકોસ્ટ સીસી પટેલ લોકવિજ્ઞાન કેન્દ્રના બાળકો દ્વારા નજીવા ખર્ચે અત્યાધુનિક ટોપી તૈયાર કરવામાં આવી છે આણંદ સીસી પટેલ લોકવિજ્ઞાન કેન્દ્રના ત્રણ વિદ્યાર્થીઓએ ધોરણ 9માં અભ્યાસ કરતી એક બાળકીની મદદ માટે એક ટોપીનું નિર્માણ કર્યું છે આ ટોપી પહેરનાર વ્યક્તિની આગળ તેમજ ડાબી અને જમણી બાજુ 60 સેન્ટીમીટરની નજીક કોઈ પણ આવે ત્યારે આ ટોપીમાં લાગેલું સેન્સર તેને ડિટેક્ટ કરી ટોપીમાં લગાડેલું બઝર વાગવા માંડે છે જેથી ટોપી પહેરનાર વ્યક્તિને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં સરળતા રહે અમારે આ પ્રોજેક્ટ બનાવીને આપવાનો હતો તો એ આ પ્રોજેક્ટ નોર્મલી એ રીતે કામ કરે છે કે કોઈ પણ માણસ 6 ફૂટ કે એનાથી વધારે નજીક આવે તો એમાં એક બઝર વાગે છે અને આપણને એક સિગ્નલ મળે છે કે તમારે ત્યાંથી દૂર રહેવાનું છે એ રીતે આ સોશિયલ ડિસ્ટન્સિંગ કેપ અને અમારી પાસે પૂરતા કોમ્પોનન્ટ્સ ને એવા હતા નહીં જેટલું અવેલેબલ હતું જે દુકાનોમાંથી નાના નાના વાયર્સ ને એવું બધું અમારા સેન્ટરમાં પણ થોડું કંઈ હોય એનાથી અમે ચલાવેલું અને એવી રીતે અમે એ કર્યું કેપ્સ પણ એટલી મળતી નહોતી કેપ લાવવી ક્યાંથી અને અમે 15 કેપનો ઓર્ડર આપ્યો અને 15 સર્કિટ બનાવવી એવું વિચાર્યું એકવાર એક સર્કિટ ચાલી એટલે એવી રીતે અમે શરૂઆત કરી છે પણ એવું લાગે છે કે હવે આ પ્રોજેક્ટ હેઝ રીચ્ડ ઇટ સક્સેસ પંચમહાલ જિલ્લામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું રસીકરણનો કિસ્સો સામે આવ્યો છે ગોધરા તાલુકાના સાબા પીએચસી સેન્ટર દ્વારા મૃત્યુ પામેલા વ્યક્તિ સહિત પરિવારનું રસીકરણનું સર્ટી આપી દેવામાં આવ્યું 30 માર્ચ 2020ના રોજ મૃત્યુ પામેલા વ્યક્તિનું 26 મે 2021ના રોજ રસી મુકાઈનું પરિવાર સર્ટિફિકેટ આપ્યું જીવતાને કોરોનાની રસી મળતી નથી ત્યારે પંચમહાલમાં મૃત્યુ પામેલાને રસીનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે બનાસકાંઠાના ભાભર મામલતદાર અરવિંદભાઈ પટેલનું 56 વર્ષની ઉંમરે નિધન થયું છે મામલતદાર અરવિંદ પટેલનું ડાયાબિટીસના કારણે મહેસાણાની હોસ્પિટલમાં સારવાર હેઠળ નિધન થયું છે ઉલ્લેખનીય છે કે મામલતદાર અરવિંદ પટેલે ભાભરમાં 2 વર્ષ ચાર્જ સંભાળ્યો હતો ભાવનગરના મહુવામાં કોરોના કાર્ડમાં મુસ્લિમ યંગ ગ્રુપ દ્વારા અનોખી સેવા આપવામાં આવી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોને વારે જ્યારે સગા સંબંધી નથી ત્યારે આ ગ્રુપ દ્વારા તેઓની અંતિમ વિધિ કરવામાં આવે છે અન્ય સમાજના હોવા છતાં પણ વિધિ પ્રમાણે અંતિમ ક્રિયા કરે છે આ સ્મશાન સેવામાં પ્રમુખ મંતવ્ય ન્યૂઝ ચેનલ મહુવાના રિપોર્ટર અરશદ દસાડિયા કામ કરી રહ્યા છે એક્સપર્ટ થઈ ગયા છે એની એન્ટિક બોડી માટે કોઈ અત્યારે હાથ નથી પરિવાર પણ બાજુમાં નથી આવતું આ મહામારીમાં કોઈ સગા સંબંધી પણ હાથ નથી લેતા તો એ બોડીને ડેટ માટે મુસ્લિમ પરિવાર કોમી એકતાનું પ્રતિક રાખી અને સાથ સહકાર આપવા બદલ સૌનો આભાર માનું છું કોરોનાના દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે આપણા સમાજના કે પરિવારના સભ્યો પણ આવી બીમારીથી જ્યારે દૂર ભાગતા હોય અને આવા કપરા સમયની અંદર આ મહુવાની અંદર મુસ્લિમ સમાજના જે મિત્રો છે એમણે આ જે કોરોનાની બોડી હોય એમણે અંતિમ સંસ્કાર કરી આપી સમસ્ત હિન્દુ રીતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરી અને આ લોકો એક સેવાનું બહુ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે પવિત્ર યાત્રાધામોને જોડતો વીરપુર નવાગામ રોડ તંત્ર દ્વારા 1.19 કરોડ રૂપિયાની માતબર રકમના ખર્ચે બનાવવામાં આવ્યો છેલ્લા 5 દિવસ પહેલા આ નવો ડામર રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ 4-5 દિવસમાં જ નવા બનાવેલા ડામર રોડમાં ગાબડા પડી ગયા છે વીરપુર તેમજ નવાગામના સરપંચ તેમજ ગ્રામજનોએ રોડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો નવાગામના સરપંચ અને ગ્રામજનોએ રોડના કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરી રોડ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરી વીરપુર નવાગામ રોડ ફરીથી નવો બનાવવાની માંગ કરી હતી ગામના પબ્લિક મારી પાસે આવી નવાગામ વીરપુર નવાગામ 6.5 કિલોમીટરનો ડામર રોડ બની રહ્યો આજે 4 દિવસ પૂરા થયા છે આ રોડ ઉપર અમે આવતા આજે અમારે હાથે ડામર ઉતરી ગયો આની અંદર ભ્રષ્ટાચાર થયો છે એટલો બધો કે આમાં ડામર જેવું નામ જ નથી અને અહીંયા 3 ઘડિયા આવેલા છે એ લોકોએ કાંકરી ફ્રીમાં આપેલી છે આ લોકોને છતાંય કામ નબળું એટલું બધું નબળું થયું છે કે મારી વિનંતી છે જિલ્લા પંચાયતને જિલ્લા પંચાયતની અંદર અમારા જિલ્લા પંચાયતના સદસ્ય છે અશ્વિનાબેને રજૂઆત કરેલી
કે ભાઈ આ કામ નબળું છે, તમે આની તપાસ કરાવો. આ રોડ ઉપર આપણે જે અત્યારે ઊભા છે, વીરપુર યાત્રાધામ અને નવાગામને જોડતો રસ્તો છે. આ રસ્તો એટલો બિસ્માર હતો કે જેની વાત જવા દો. હવે આ રસ્તો હમણાં 4-5 દિવસ પહેલા બન્યો છે. રવિભાઈ નામના યશોની નીચે આ રસ્તો બન્યો છે. આની પ્રોટેક્ટ દિવાલ જે છે, પ્રોટેક્ટ દિવાલની અંદર સિમેન્ટની જગ્યાએ પહેડિયાનો ડટ પાવડર વાપરેલો છે. એ અમે રોકાયું હતું ને પછી સિમેન્ટ નખાવી હતી. ત્યાર પછી આ રોડની અંદર ક્વોલિટી કે ક્વોન્ટિટી કોઈ વસ્તુ છે નહીં. આ રોડ એકદમ નબળો છે. અત્યારે આ રોડ તોડી અને નવો રોડ બનાવવો અને આની ઉપર કોન્ટ્રાક્ટર અને એસો અને એન્જિનિયર ઉપર. મહીસાગર જિલ્લા પંચાયતના સદસ્યને માર મારતો વિડીયો વાયરલ થયો છે, જ્યાં પૂર્વ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શુક્લના પુત્ર પિનાકિન શુક્લને માર મારતો વિડીયો વાયરલ થયો છે. જોકે વિડીયોમાં જાહેર કેટલાક શખ્સોએ માર મારતા અનેક અટકળો સેવાઈ રહી છે, ત્યારે પૈસાની લેતી દેતી મામલે અભદ્ર ભાષામાં માર માર્યાનો વિડીયો સામે આવ્યો છે. છોટાઉદેપુરના કવાંટના કસરવાવ ગામના બીએસએફ જવાનના શબને વતનમાં મળવાયો છે. રજા પર આવેલા દિલીપ રાઠવાને નાગાલેન્ડ દિમાપુરની આસપાસ ટ્રેનની અડફેટમાં જીવ ગુમાવ્યો હતો. જોકે બીએસએફ જવાને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભિલોડા, શામળાજી અને ટીટોઈ સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, તો વાદળછાયું વાતાવરણ સર્જાતા અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા. અમરેલીના સાવરકુંડલા રોડ પર જેસર રોડ પર ગટર ઉભરાતા 20 ફૂટનો કાળો પડ્યો છે. 20 ફૂટનો ઊંડો ખાડો પડતા ડ્રેનેજના પાણીની દુર્ગંધ ચોતરફ ફેલાઈ. ગટરના ખાડામાં એક યુવાન પડી જતા સારવાર માટે યુવાનને અમરેલી ખસેડવામાં આવ્યો છે. ડ્રેનેજના પાણીથી સોસાયટીના રહીશો પરેશાન થયા છે. અનેક રજૂઆતો છતાં તંત્રએ આ ખાડા કાન કર્યા છે. ભાવનગર જિલ્લામાં આવેલા તાઉતે વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. અહીં 11 દિવસ વિતાવા છતાં પણ લાઇટ નથી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. ભાવનગર ગ્રામ્યમાં વીજળી ન મળતા હાલાકી. 11 દિવસ વીતવા છતાં પણ વીજળી નથી મળી. નારી, ચિત્રા, ફુલસર, વર્તીજમાં ભારે હાલાકી. ભાવનગર શહેર જિલ્લા સહિત રાજ્યમાં તાઉતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવાથી લઈને ભાવનગર શહેર અને ભાલ પંથકના વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ મોટી તારાજી સર્જી હતી. તાઉતે વાવાઝોડું પસાર થયાને 11 દિવસ વીતવા છતાં ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ તેની અસર જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લામાં 655 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મોટા ભાગના વીજ પોલ ધરાશાયી થયા હતા, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તે વાવાઝોડું આવ્યું એ પછી ભાવનગર જિલ્લામાં ચિત્રા, પુલસર, નારી વિસ્તારમાં અનેક ખેડૂતોની વાડીઓ આવેલી છે. અને આ વાવાઝોડાને આજ દિન 11 દિવસથી 12 દિવસ વીતવા છતાં પણ આજ દિન સુધી લાઇટ આવેલ નથી. રજકો 10-11 વીઘાનો છે. આ પાણી 11-12 દિવસ થયા લાઇટ આપતા નથી, એટલે હવે અમારે આ રજકો પાણી પાયા વગર અત્યારે વાટીએ તો એ કડસો ઝેર જેવો થાય છે. ભાવનગર જિલ્લાના 20% જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ મળ્યો નથી. ખાસ કરીને ભાવનગરના નારી, ચિત્રા, ફુલસર, વર્તેજ, સુડવદરા, કમળેજ, કરતેજ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં રહેઠાણ વિસ્તારમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે, જ્યારે ખેતીવાડી વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો નથી મળ્યો, જેને લઈને ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સામે આવી છે. આ ગામના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર જિલ્લાની મુલાકાત દરેક મોટા નેતાઓ દ્વારા કરવામાં આવી છે, તે છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જે અર્બન એરિયા હતા એમાં તો લાઇટ આવી ગઈ છે સંપૂર્ણ રીતે. એમાં ચિત્રા વાડી વિસ્તાર, ફુલસર વાડી વિસ્તાર, નારી આ તમામમાં વીજ પોલ હજી પડેલા છે અને લાઇટ નથી. ખેતીવાડીમાં રહેતા હોય માલઢોર સારો, આજ મારે વાવાઝોડું જોયું, 11 દિવસ થયા છે, હજી મારા ખેતરમાં પાણી આવતું નથી. ને મારો માલ બધો ઊભો હુકાય છે, રસકો મારો બીનો, અને મારે કેટલી નુકસાની આવી છે, અને પતરાન બતરાન બધું ઉડી ગયું છે લાગટ મારું.
અહીં વીજ પુરવઠો ખોરવાતા બાકી રહેલો પાક પણ બળી જાય તેવી પરિસ્થિતિ થઈ રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 11 દિવસ વીતવા છતાં વીજ પુરવઠો યથાવત શરૂ નથી થયો ત્યારે ખેડૂતોને વાડી ખેતરમાં પાણી પાવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, જેને લઈને ઉભો પાક બળીને નાશ થયો છે. તો સાથે જ બુલેટિનમાં મહત્વના સમાચારો સાથે હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવી ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવી ન્યૂઝ.com. નમસ્કાર.